સ્વાગત કરું છું વિષય ગુજરાતી ધોરણ 8 અને 9 ની અંદર બંનેની અંદર જે ટોપિક આવેલ છે તેનું નામ છે નિબંધ લેખન તો હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ ટોપિક કહી શકે તો પણ ચાલે કારણ કે આ એક એવો ટોપિક છે કે જેની અંદર તમારી મૌલિકતા પણ સમાયેલી છે તો આજનો આપણો ટોપિક છે નિબંધ લેખન તો વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન કરવાનું છે ઘણી વખત એવું થાય તમે પાકો કર્યો એ નિબંધ તો હોય જ ને બીજો નિબંધ હોય તો કે બોર્ડની પરીક્ષામાં જરૂરી છે તમે પાકો કર્યો નિબંધ આવે છે નહીં તો નિબંધ લેખન કોઈ પણ પૂછાણો છે તો આપણે તેનું લેખન કઈ રીતે કરવું કેટલી કેટલી બાબતો એવી છે જેને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેને આધારે આપણે સરળતાથી નિબંધ લેખન કરી શકીએ છીએ તો હવે અહીં મેં આપેલી છે વાત કરેલી છે કે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલીક એવી બાબતો છે જે તમે ધ્યાનમાં રાખશો જેના કારણે તમારું નિબંધ લેખન છે સરસ પ્રભાવશાળી આકર્ષક એવું બની જશે પણ ક્યારે તો સૌથી પહેલા મેં અહીં 5 મુદ્દા લખેલા છે ત્યાર પછી આગળના મુદ્દાને આધારે પણ આપણે અભ્યાસ કરવાનો છે તો નિબંધ લેખન કેવી રીતે કરવું સૌથી પહેલા સૌથી પહેલી વસ્તુ એ કે નિબંધ લેખન છે એ ઓપ્શનમાં આપેલું હોય એટલે લખવાનો તો હોય જ છે પરંતુ બે વિષય આપેલા હોય ત્રણ આપેલા હોય તેમાંથી તમારે એક પસંદ કરી લખવાનું હોય છે તમારે એવો નિબંધ પસંદ કરવાનો છે કે જેની અંદર તમને વધારે તમે તમારું બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એમાં આપી શકો છો તો એવા નિબંધની તમારે પસંદગી કરવાની સૌથી પહેલા પછી હવે વિદ્યાર્થી મિત્રો તમે એ નિબંધ લખવાની શરૂઆત કરો છો તો એ નિબંધ તમારે કઈ રીતે લખવાનો છે કેટલી બાબતોની કાળજી રાખવાની છે કેટલી એવી બાબત છે જે એમાં વારંવાર ભૂલ થતી હોય છે તો એ ન થાય તે બધી વાતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો કે સારો નિબંધ આટલી વાતની અંદર ઘણું બધું આપી જાય છે સારો નિબંધ લખવા માટે જો અહીં શબ્દ મેં વાપરેલો છે સારો જેવો તેવો નિબંધ લખી નાખવાનો નથી નહીં કે જેવો તેવો કે નહીં જેમ તે બરાબર છે જે કરી એ બેસ્ટ કરીએ તો સારો નિબંધ લખવા માટે વિચારો મંતવ્યો અને લખાણને એક સૂત્રમાં પરોવી આપણે સારો નિબંધ લખવાનો છે તો જેના આધારે વિચારો આપણા મનના કઈ વિચારો હશે કઈ રીતે નિબંધની અંદર મુદ્દા આપેલા છે એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ વધવાનું હોય છે તો એની અંદર વિચાર મંતવ્ય આપણા મનની અંદર જે કઈ વિચારો છે આપણે એમાં રજૂ કરવાના છે તો એ કઈ રીતે અને આપણું લખાણ લખાણ છે ચેકચાક વિનાનું યોગ્ય રીતે સરળતાથી સરળ શબ્દો સરળ વાક્યોને આધારે પેરેગ્રાફ મુજબ ક્રમબદ્ધતામાં તમારે લખવાનું રહેશે ત્યાર પછી છે મૌખિક વિચારોને તર્કબદ્ધ રીતે રજૂ કરીને મુદ્દાઓના આપેલ પોઈન્ટને ધ્યાનમાં લઈને સુવ્યવસ્થિત લેખન કાર્ય કરવું કેવી રીતે લેખન કાર્ય કરવાનું કે તમારા મનના વિચારો છે એને તર્કબદ્ધ રીતે કઈ રીતે રજૂ કરી શકાય તર્ક એટલે જો આપણે બોલીએ કે હું હમણાં સ્કૂલે જઈશ તો આપણે એ વાક્ય છે એ લખી ન શકીએ તો આપણે એ વ્યવહાર શબ્દ કહેવાય કે હું હમણાં સ્કૂલે જઈશ આપણે આવો શબ્દનો પ્રયોગ ઘરે કરતા હોઈએ છીએ પરંતુ જો આપણે એ વાક્યને લખવું હોય તો આપણે શું લખવાનું કે હું થોડી વારમાં શાળાએ જઈશ બરોબર છે તો એવા અમુક શબ્દ છે એવા વાક્યો એવા વિચારોને તમારે તર્કબદ્ધ રીતે કે નિબંધ શૈલીમાં કઈ રીતે લખી શકાય આપણી ભાષા છે ને એ વ્યવહારુ ભાષા પણ છે અને જે લેખન કાર્યની ભાષા છે એ બંનેમાં તફાવત ઘણો છે આપણી ભાષાને આધારે તે ભાષાના શબ્દો તેના વાક્યો એની સરળતા એની લયબદ્ધતા એ બધાને આધારે તમારે સુંદર રીતે લેખન કાર્ય કરવાનું પણ શેને આધારે કરવાનું છે તો કે મુદ્દાઓના આપેલ પોઈન્ટને ધ્યાનમાં લઈને જે મુદ્દા આપેલા છે એમાં પોઈન્ટ લખેલા છે એના આધારે જ તમારે નિબંધ લેખન આગળ વધારવાનું હોય છે ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે સમયને ધ્યાનમાં રાખો હવે તમને એમ મેડમ છેલ્લો પ્રશ્ન છે આમાં પણ શું સમયને ધ્યાનમાં રાખવાનું પણ ઘણી વખત શું થાય
કે તમને એમ છે કે હવે છેલ્લો પ્રશ્ન છે ચાલો આપણે નિબંધ લખીએ છીએ પરંતુ સમયને ધ્યાનમાં રાખો એટલે એ બાબત કે જેની અંદર તમે ઘણી વખત નિબંધ લખો છો તમને એમ છે કે તમારો ટાઈમ પૂરો થશે એ પહેલા તમારું નિબંધ લેખનનું કાર્ય છે પૂર્ણ થઈ જ જવાનું છે પરંતુ એક વસ્તુ એમાં ધ્યાનમાં રાખવાની તમને ઘણી વખત બહુ સરસ સરસ વસ્તુ તમને પંક્તિઓને યાદ આવવા માંડે તમે નિબંધ લખે જાવ અને ટાઈમ પૂરો થઈ જાય પછી નિબંધમાં જે છેલ્લે એન્ડ લખવાનું હોય નિબંધનો અંત તો એ લખવાનો રહી જ જાય તો એવું કરવાનું નથી સમય અનુસાર વ્યવસ્થિત મુદ્દાઓને આધારે આપણે નિબંધ પેરેગ્રાફમાં રૂપમાં આગળ વધારવાનો હોય છે એટલે અહીં લખેલું છે કે સમયને ધ્યાનમાં રાખો ત્યાર પછી છે હકારાત્મક અને નકારાત્મક બાબતો નોંધવી હકારાત્મક પોઝિટિવ અને નેગેટિવ સારી અને ખરાબ બાબત તમારે નોંધવાની છે કઈ રીતે તો કે દાખલા તરીકે તમને એમ પૂછાય કે વિજ્ઞાન વરદાન કે અભિશાપ બરાબર ઇન્ટરનેટના લાભ લાભ આવા બધા તમને આ તો જસ્ટ ઉદાહરણ આપું છું એવા તમને નિબંધ પૂછાણા હોય તો ઇન્ટરનેટના લાભ પણ લખવાના અને ગેરલાભ પણ ઘણી વખતે પૂછાય જો પરીક્ષા ન હોય તો તો પરીક્ષા ન હોય તો શું થાય અને પરીક્ષા છે તો એના કારણે કેવા કેવા પરિવર્તન થાય છે તો આ બંને પાસાઓને તમારે ઉપર નીચે મુજબ આવરી લઈ અને એનું લેખન કાર્ય કરવાનું છે એટલે એમ કહેવાય છે કે હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓનો તેમાં ઉલ્લેખ કરવાનો હોય છે ત્યાર પછી છે તાર્કિક રીતે વિષયને ગોઠવવો હવે અહીં એક નવો શબ્દ આપેલો છે તાર્કિક તાર્કિક એટલે શું તો તાર્કિક એટલે ક્રમબદ્ધતા મુજબ દાખલા તરીકે કોઈ નેતાનો તમને પ્રશ્ન પૂછાણો છે બરોબર તો તેનો જન્મ તેનું શિક્ષણ તેનો અભ્યાસ કઈ જગ્યાએ થયો ત્યાર પછી આગળ કેવી રીતે વધ્યા તેણે છે એ આપણા દેશ માટે કેવા કેવા કાર્યો કર્યા કઈ રીતે જેલ યાત્રા વેઠી ત્યાર પછી એનું અવસાન આવી રીતે બધું ક્રમમાં જવું જોઈએ બરાબર છે ઘણી વખત વિદ્યાર્થીઓ પહેલા જે યાદ આવે એટલું લખી લે પછી બીજું લખે તો એમાં કોઈ પણ જાતની ક્રમબદ્ધતા જળવાતી નથી એટલે આ મુદ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે ત્યાર પછી છે કે નિબંધમાં આપેલ તમામ મુદ્દાઓને આવરી લેવા નિબંધની અંદર ઘણા વિદ્યાર્થી શું કરે જેટલા પોઈન્ટ આવડે છે તેટલા જ લખે બાકી બધું કોના માટે રાખવાનું તો એવી ભૂલ કરવાની નથી જેટલા પોઈન્ટ છે પોઈન્ટ ટુ પોઈન્ટ આવડે એટલે અને ઘણા વિદ્યાર્થીઓ એવી પણ ભૂલ કરે છે કે મુદ્દા આપેલા હોય મુદ્દો પહેલા લખે પછી એના વિશે લખે વળી પાછો મુદ્દો લખે એના વિશે લખે તો એવી રીતે પણ નિબંધ લેખન નથી કરવાનું મુદ્દા તો માત્ર તમારી માહિતી માટે આપ્યા છે કે જેના કારણે તમે નિબંધ લેખન વિસ્તારથી કરી શકો પણ પરંતુ તમારે એ મુદ્દા ફરીથી મુદ્દા પાડી અને નિબંધમાં લખવાના નથી કારણ કે ગુજરાતી છે તો એનો નિબંધ છે એ પેરેગ્રાફમાં સ્વરૂપમાં જ હોવો જોઈએ એમાં મુદ્દા ફરીથી લખવાના હોય નહીં આ એક બાબત ખાસ સમજવાની છે બીજી વસ્તુ એ તમને કહી દઉં કે ઘણા છે ફેરવી ફેર એક ને એક લાઈન ફરી ફરીને એ વાક્ય બીજી વાર લખો તો એવું લખવાનું નથી હો આમ આપણે પહેલું વાક્ય વાંચ્યું હોય ને પેરેગ્રાફમાં કહો આપા બધા ગયા આપણે રાઈટ પાડી દીધું પછી બે ત્રણ લાઈન મૂકી તો પાછું એ નહીં વાક્ય જવું હોય તો એનો મતલબ શું છે અને આમ દેખાવમાં કેવું લાગે ઓહો આ ભાઈ એક બેને તો જો કેટલો બધો નિબંધ લખી નાખ્યો છે તો એવી બાબત પણ ન હોવી જોઈએ જે વાક્ય છે જે રીતે પેરેગ્રાફમાં વણાયેલું છે તો એને વાત બીજી વખત કરવાની કોઈ જરૂર જ નથી બરોબર છે કેટલું લખેલું છે એ મહત્વનું નથી કેવું લખેલું છે એ મહત્વનું છે આ પછી તમને આ વાક્ય કીધું એટલે તમે બે પેરેગ્રાફ લખી બેસી જાઓ તો એમાં માર્ક ન મળે એ વસ્તુ યાદ રાખવાની છે એટલે નિબંધ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ ભાષા શુદ્ધ વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે મુદ્દાઓને આધારે લેખન કરવાનું છે ક્રમબદ્ધતા સાચવવી જોઈએ જળવાવી જોઈએ તમારા વિચારો એમાં મૂકવાના છે પછી જે જે નિબંધનો વિષય હોય ને એ વિષયાંતર થઈ જાય એવા વિચારો નથી મૂકવાના એમાં જે અનુરૂપ આપેલું છે એટલી જ બાબત તમારે એમાં લખવાની છે બરોબર તો આટલી બાબતોનો આપણે અત્યારે અભ્યાસ કરેલો છે તો હજી આગળ એવા કેટલા મુદ્દા છે કે જેને આધારે તમારે નિબંધ લેખન કરવામાં સરળતા રહે છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ ત્યાર પછીના મુદ્દાઓ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે આપણે એ બાબતનો અભ્યાસ કરીએ છીએ કે નિબંધ લેખન કરતી વખતે કેટલી
બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો હવે એના આગળનો પોઈન્ટ છે કે વ્યાકરણની રીતે ભૂલો ઓછી થાય તે ધ્યાનમાં લેવું. હવે શું થાય કે ગુજરાતી ભાષા છે તો વિશેષણ નામયોગી વિભક્તિ અનુપ બરોબર તો આમાં કેટલા બધા એમાં પોઈન્ટ આવે એવા બધા વ્યાકરણના સર્વનામ નામ તો જેના આધારે આપણે છે એ વ્યવસ્થિત વ્યાકરણની રીતે પણ કોઈ ભાષાકીય ભૂલ ન થાય તે બાબતની ખાસ કાળજી રાખવાની છે. અને ત્યાર પછી સર્વ મધ્ય અને અંત વ્યવસ્થિત ગોઠવો. ઘણી વખત કોઈ પણ આપણે નિબંધ લખીએ છીએ તો શરૂઆતમાં ઘટના બની હોય તે લખવાની, ત્યાર પછી વચ્ચેની એટલે કે મધ્ય ભાગ, અને ત્યાર પછી અંત એટલે ઉપસંહારના રૂપમાં આપણે જે કંઈ બોલીએ છીએ, જે કાંઈ તમે લખો છો નિબંધની અંદર તે બાબત વ્યવસ્થિત રીતે લખવાની રહેશે, જેના કારણે તમારો નિબંધ આકર્ષક અને પ્રભાવશાળી બને છે. ખાસ કરીને લેખન શુદ્ધ હોવું જોઈએ, ચેકચાક વિનાનો યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, અને ઉપરની લાઇનમાં લટકાડીને લખવાનો છે, અક્ષર ઉપરની લાઇનમાં લટકાડીને લખવાનો રહેશે. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે નિબંધનું કોઈ માળખું નથી હોતું, નિબંધ મૌલિકતાથી લખવો. એવું ન હોય કે આટલા જ તમારા વિચારો તેમાં પ્રગટ કરવાના છે, તમારી મૌલિકતા, તમારા વિચારો, તમે શું વિચારો છો, તમારા અનુભવોને આધારે નિબંધ લખવાનો હોય છે. પણ મૌલિકતા એટલી બધી નહીં વાપરી નાખવાની આપણે કે પછી ખોટે ખોટા એમાં બીજી બાબતોનો પણ સમાવેશ થઈ જાય. બરાબર છે, તમે બધાને ખબર જ છે, તમે ખ્યાલ જ હોય છે કે ઘણા નિબંધ વિશે તમે જાણતા જ હોય છો, કે અથવા તો તમારા જ ક્લાસના વિદ્યાર્થીઓ કેવી રીતે નિબંધ લખે છે, તમારા શિક્ષકોએ ક્યારેક વાંચ્યું હોય ક્લાસમાં આવી કે આ ભાઈએ કાવ્યને આવા પ્રકારનો નિબંધ લખ્યો છે, આપણે કેવું હસવું આવે ત્યારે. બરાબર, એટલે એટલી બધી બહારની મૌલિકતા વાપરવાની નહીં કે વિષયાંતર નહીં થઈ જવાનું. પૂછ્યો હોય બીજો વિષય, આપણે કંઈક બીજા વિષય વિશે જ આપણે વાત કરતા હોય તો એટલી બધી મૌલિકતા પણ વાપરવાની નથી. પછી શું કહે છે કે નિબંધમાં તમારા વિચારો દર્શાવવા, જોકે આ બંને પોઈન્ટ છે ને થોડા થોડા સમાન આવે છે, તમારા વિચારો દર્શાવવાના છે અને મૌલિકતાથી લખવાનું છે, આ બંને એક જ કહેવાય છે મારા શબ્દોમાં કહું ને. કારણ શું? કારણ કે તમારા વિચારો કેવી રીતે આવે, મૌલિકતાથી તમે જે કંઈ વિચારો છો એ જ લખવાના છો. બરોબર, પણ એમાં ઘણી વસ્તુ એડ પણ કરવાની કે કોઈ એવી પંક્તિ હોય, કંઈ એવી કહેવત હોય, દાખલા તરીકે તમને નિબંધ પૂછાણ હોય પરિશ્રમ એ જ પારસમણી અને મહેનતનું મહત્વ. બરાબર, તો તમે એમાં લખી શકો સ્થિતિ તેને જય વરે જે પરસેવે નાય, કામ કરે એ જીતે, તો આપણે મહેનત કરવી જોઈએ. આ એટલે તમને ઘણી બધી બાબત એમાં મળી રહે. તો એવી રીતે જે નિબંધ છે તેના વિચારો તેના અનુરૂપ હોવા જોઈએ એ વસ્તુની પણ યાદ રાખવાનું બાબત છે, અને તેમાં પણ ક્રમબદ્ધતા જળવાવી જોઈએ. તેના પછીનો પોઈન્ટ છે કે નિબંધ આખા યાદ રાખવાનું છે, નિબંધ માગ્યા મુજબ તેટલા જ શબ્દોમાં લખવો, ન લાંબો કે ન ટૂંકો. કારણ કે તમને પરીક્ષાની અંદર સરસ મજાની સૂચના આપેલી હોય કે આપેલ નિબંધ છે આશરે 200 શબ્દોમાં પૂર્ણ કરો. ઘણા વિદ્યાર્થી એમ પણ 1, 2, 3, 4, 200 થઈ ગયેલા નિબંધ, તો એવા શબ્દની ગણતરી કરવાની હોતી નથી. તમારે પેરેગ્રાફને આધારે જેટલા માર્ક્સનો, તમારે 7 કે 8 માર્ક્સનો નિબંધ પૂછાતો હોય એના આધારે લખવાનું છે. મુદ્દાઓ જેટલા તમારા પ્રશ્નપત્રની અંદર આપેલા છે એ બધા જ મુદ્દાઓને આવરી લઈ તેનો પ્રારંભ, મધ્ય ભાગ અને અંત એ વ્યવસ્થિત લખાવો જોઈએ. દરેક મુદ્દાનો એમાં નોંધ થયેલી હોવી જોઈએ. બીજી વસ્તુ એ કે ભાષા સુધી યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ હોવો જોઈએ, ક્રમબદ્ધતા પણ જળવાવી જોઈએ, અને નિબંધ વધારે પડતો એ નહીં લખી નાખવાનો. ઘણાને પૂછો હોય 8 માર્કનો નિબંધ 3.5 પેજ ભરી દે તો એટલો બધો એટલો નિબંધ પણ અમે ન આપ્યો હોય, એવા વિચારો ક્યાંથી આવે તમને આટલા બધા? તો આવી બાબતની પણ ભૂલ કરવાની નથી. તમારે મૌલિકતા છે એ 100% વસ્તુ છે, પણ વિષયાંતર પણ ન થઈ જવી જોઈએ. અને આ વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે કે એકને એક બાબત ફેરવી ફેરવી નિબંધમાં લખવાની જ નથી. જે રીતે પૂછાય છે એ જ રીતે તમારે નિબંધ છે વિષયને અનુરૂપ લખવાનો રહેશે, સમયને આધારે લખવાનો છે, પેરેગ્રાફ પાડી સુંદર અક્ષરે તમારે નિબંધ લખવાનો
છે જેના કારણે તમારો નિબંધ સરસ હોય સરસ મજાના એમાં માર્ક્સ આવે વિચારો એને અનુરૂપ હોય આ બાબત હોવી જોઈએ મૌલિકતા પણ વધારે પડતી રાખવાની નથી તમારા મંતવ્યો વિચારોને આધારે અહીંયા શું કર્યું જો વ્યાકરણની રીતે પણ ભૂલો ઓછી થાય કારણ કે કરવાના તો જોજી ફાઇનલ છે પણ કેવી કરવાની છે ઓછી કરવાની છે ઘણા ટેલેન્ટેડ વિદ્યાર્થી હોય તેજસ્વી તાલા તો એ બધે બહુ સારી વસ્તુ છે કે એનાથી ભૂલ થાય જ નહીં એવી કોશિશ આપણે કરવાની છે પરંતુ ક્યાંક ક્યાંક એવી મિસ્ટેક થઈ જતી હોય કારણ કે તાર્કિક રીતે તમારા વિચારોને રજૂ કરવાના છે તમે જે ભાષા બોલો છો એ જ પ્રમાણે વર્તન કરો છો એ વસ્તુ પણ અલગ છે બરોબર એટલે નિબંધની ભાષા શૈલી પણ સુંદર સુદ્રઢ અને સુ આપણે કહેવાય કે સુવાચ્ય હોવી જોઈએ આવા શબ્દોને આધારે તમારે નિબંધ લેખન કરવાનું છે જેના આધારે તમારો નિબંધ પણ આકર્ષક અને પ્રભાવશાળી બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર જેટલા મુદ્દાની આપણે વાત કરેલી છે એ દરેક મુદ્દાને તમારે ધ્યાનમાં રાખીને જ નિબંધ લેખન કરવા બેસવાનું છે એટલે તમને થાય પેપર જોવા બેઠા હોય પેપર આવી જાય પછી આ વિડીયો જોવાનો ચાલો તો મેડમે કેટલી બાબત કીધી તો એવી માહિતી રાખવાની નથી વિડીયો જોઈ લેવાનો વ્યવસ્થિત રીતે સરસ રીતે સમજવાનો છે અને આની અંદર જેટલી જેટલી બાબતની વાત કરેલી છે એટલી બાબતને આધારે તમારે નિબંધ લેખન કરવાનું છે પણ હા કે આપણાથી ભૂલ ન થાય એ બાબતની ખાસ કાળજી રાખવાની રહેશે